સુરત મનપા સંચાલિત સ્મીમર હોસ્પિટલની બ્લડ બેંક માટે શિબિર યોજાનાર તથા સૌથી વધુ વખત બ્લડ ડોનેટ કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમર હોસ્પિટલની બ્લડ બેંક માટે શિબિર યોજનાર સંસ્થાઓ અને સૌથી વધુ વખત રક્તદાન કરનારાઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહન આપવા માટે સ્મીમર હોસ્પિટલ ખાતે મંગળવારના રોજ મેયર ડૉક્ટર જગદીશ પટેલના હસ્તે શિલ્ડ પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુરત મનપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન સહિતના મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમસ્કાર, ઘનશ્યામ વસાણી બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત, કોઓર્ડિનેટર શ્રી રેડ ક્રોસ બ્લડ બેંક સુરત. આજરોજ સ્મીમર હોસ્પિટલ ખાતે સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલની અંદર મને 87મી વાર રક્તદાન કરવા બદલ મેડલથી સન્માન કરવામાં આવ્યું. તેમજ 2015-16 અને 17ની અંદર સતત 3 વર્ષ સુધી રક્તદાનની અંદર મને જે મારા અમારી સંસ્થાઓ હતી જે મેં કેમ્પ કર્યા છે તેમાં સૌથી વધારે રક્ત યુનિટ ભેગા કરવા માટે મને જે એવોર્ડ આપ્યો તે બદલ હું સુરત મહાનગરપાલિકા અને તેના પદાધિકારીઓને આભારી છું. ખાસ કરીને આપણા મેયર શ્રી જગદીશભાઈ પટેલ કે જે પોતે એક ડૉક્ટર છે અને આવી બધી પ્રવૃત્તિઓની અંદર ઘણીવાર અમારી સાથે સામેલ હોય છે ત્યારે એ ડૉક્ટર સાહેબને હું ખૂબ આભાર માનું છું. બીજું કે દિવાળીના સમયની અંદર જ્યારે રક્તદાનની ખૂબ બચત હોય છે ત્યારે સર્વે મિત્રોને મારી વિનંતી છે કે દિવાળીની અંદર આપ રક્તદાન કેમ્પ કરી અને માનવતાની કાર્યવાહી કરજો. બીજું કે રક્તદાનની અછત પડે ત્યારે દિવાળીમાં રજાની હિસાબે કેમ્પ બિલકુલ થતા નથી, કેમ્પ થાય છે તો પણ ઓછા થાય છે, માટે આપ સર્વે રક્તદાન કરી અને માનવતા મહેકાવજો. ફરી ફરી સુરત મહાનગરપાલિકા અને સ્મીમર હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.